ગુજરાતના આઠ જિલ્લા ઉભા થયેલી લાખો રૂપિયાની અણ ઉકેલ ચોરીનો ભેદ ઉકેલાયો. અમરેલી એલસીબી દ્વારા પારધી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લેવામાં આવ્યા, જેની કબૂલાતના આધારે એક સાથે 16 ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવ્યો. આરોપીઓ અમરેલી, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત આઠ જિલ્લાઓમાં ચોરીઓ કરી હતી. અમરેલીમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવીમાં ફૂટેજોના આધારે અમરેલી સિટી વિસ્તારના ગાંધીબાગ સામે રવિવારી બજારમાંથી શંકાસ્પદ ત્રણે સમૂહને પકડી પાડવામાં આવ્યા છે. આરોપી મુકેશભાઈ તુલસીરામ ગુજ્જર, રામપતિ મુકેશભાઈ ગુજ્જર અને કપિલ મોહમ્મદસિંહ પવારની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓને મૂળ મધ્યપ્રદેશના વતની છે અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહેતા હતા. આ આરોપીઓ પાસેથી રોકડા 1,15,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ દ્વારા પારધી ગેંગની આગવી ઢબે પૂછપરછ કરતા તેમણે રાજ્યના અમરેલી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, બોટાદ અને દ્વારકા જિલ્લામાં કુલ 16 ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે. આ આરોપીઓની મોડસ કે ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરતા હતા. બેંક કે પોસ્ટ ઓફિસની બહાર અંદરથી પૈસા ઉપાડીને બહાર નીકળનાર વ્યક્તિ પાસેથી મોટી રકમની ચોરી કરી લેતા હતા. જાહેર સ્થળોએ ભીડ હોય તેમાં લોકોના ખિસ્સા કાપી લેતા હતા અને અમરેલીના ચડાલામાં પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળતા વ્યક્તિના 50,000 સેરવી લેતા. ત્યાં લગાવેલા સીસીટીવીના આધારે સમગ્ર હકીકત બહાર આવી હતી. આરોપીઓએ રાજ્યના 8 જિલ્લાઓમાં કુલ 16 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. એલસીબી દ્વારા પારધી ગેંગના ત્રણ સભ્યોને પકડવામાં સફળતા મળી છે. આ જે ગેંગ હતી એ પિક પોકેટિંગ કરવામાં એક્સપર્ટ હતી. ટોટલ આ જે ત્રણ મેમ્બર્સ છે એમના પાસેથી 1,15,000 જેટલા રોકડ રૂપિયા કબજા કરવામાં આવેલ છે. આ જે આરોપીઓ છે એ 16 જેટલા ગુનાઓ આચરવાની કબૂલાત આપી છે, જેમાં અમરેલી જિલ્લામાં 6, બોટાદમાં 2, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ અને વડોદરામાં 1-1 ગુનાઓ કરવા જે ગેંગ મેમ્બર્સ છે એ લોકોએ કબૂલાત આપી છે. આ જે ગેંગ મેમ્બર્સ છે એમાં મુકેશભાઈ તુલસીરામ ગુજ્જર ઉર્ફે પારધી એ મેઇન સૂત્રધાર છે. બીજા એક એના પુત્ર છે રામપતિ મુકેશભાઈ ગુજ્જર, 20 વર્ષનો છે. અને ત્રીજો જે છે એમના ભત્રીજો કપિલ મોહમ્મદભાઈ પવાર, એમની ઉંમર 19 વર્ષ છે. એ લોકો જ્યારે ગ્રાહકો બેંકમાં જતા હતા અથવા ભીડભાડવાળા એરિયામાં, દાખલા તરીકે શાકભાજી માર્કેટ હોય, મેઇન માર્કેટ હોય, ત્યાં જઈને એ બહુ સફાઈથી આ લોકોની પિક પોકેટિંગ કરતા હતા અને મોસ્ટલી લોકોને ખબર પણ પડતી ન હતી કે ખરેખર એમના પોકેટથી પૈસા જતા રહ્યા છે. એ રીતે 2 ગુનાઓ અમુક સમય પહેલાં અમરેલી ડિસ્ટ્રિક્ટમાં દાખલ થયા હતા, એક અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં, એક ચલાલા પોલીસ